આજે પેલા ગાંડાની ડોસી કહેતી હતી આવવાનું, એના છોકરાની તબિયત જોવા આવશે. આજે તો ડોસીને કેવું છે, લઈ જાય એનો આ ગાંડો છોકરો. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે મારો દેવેન? હવે જ ને, ગાંડો ઘરમાં જ હોય, બીજે ક્યાં હોવાનો? હે, એને બીજું કોઈ તો કામ નથી. હા રીચાબેન, એને શું કામ ગાંડો કયો છો? તો શું કહેવાય, તમારા છોકરાને ડાયો કહેવાય? હા, તમારા છોકરાને એમ કહેવાય? વાહ વાહ વાહ, કેટલો સરસ ને સુંદર ને સંસ્કારી છોકરો છે. આવતર આવતર માર દીકરો, આવતર બા. હા બચ્ચા, હા કેમ છે? ના બેટા ખા રે, બર દીકરો જોયું, આવી ગયો તમારો ગાંડો. સાસુ કીધું? ના ના, ડાયો છે મારો દીકરો તો, એ તો પરિસ્થિતિ એવી આવી. મારી દીકરીને કેટલી જફા છે ને, એ તો અમારું જ મન જાણે, પણ તમને ક્યાં કઈ પડી છે? રીચાબેન, જ્યાં સુધી આ મારો દેવેન તમને કમાઈ કમાઈને દેતો હતો, તમારા ઘરમાં બધું પૂરું કરતો હતો, ત્યાં સુધી મારો જમાઈ કરતા હતા, સારો લાગતો હતો. ડાઈ, આજે બચ્ચા તું નહીં બોલ, આજે પરિસ્થિતિ શું થોડી બગડી ગઈ એટલે એ ગાંડો થઈ ગયો? હા હા હા, કમાઈને તો અમને ભારા બાંધીને આપી દીધા છે, અમે થોડી કહ્યું હતું એને કે ઘર જમાઈ બનીને રે. બા, ડાઈને કહી જો ને. તમે જ કીધું તું રીચાબેન કે મારી દીકરી હારે પરણવું હોય તો તમારે ઘર જમાઈ થઈને રહેવું પડશે. હા, મારે તો મારી દીકરીના લગ્ન તમારા આ ગાંડા જોડે કરાવવા જ નહોતા, પણ મારી દીકરી પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી ને, એટલે ઘર જમાઈ તરીકે લાવવો પડ્યો, ને આ તમારો નાક શરમ વગરનો નકતો ઘર જમાઈ બનવા તૈયાર પણ થઈ ગયો. તમે કીધું ને એટલે આવ્યો હતો, ત્યારે કમાતો હતો. આજે તો તમે એવું કર્યું કે જ્યાં સુધી ઘોડો કામમાં આવે ત્યાં સુધી રાખવાનો, ને પાંગળો થઈ જાય એટલે એને કાઢી મૂકવાનો. બસ ના ના, રહેવા દો. હા, આ તમારા બધા ઇમોશનલ વેડા છે ને તમારી પાસે રહેવા દો, ને બહુ લાગતું હોય તમારા દીકરાનું તો આને લઈ જાવ ને ગાંડાને, એટલે અમને પણ શાંતિ. રીચાબેન, હું લઈ જ જઈશ, હવે મારે એને અહીંયા નથી રાખવો. આભાર તમારો, મહેરબાની, જો આને લઈ જાવ ને તો અમારા ઘરમાં શાંતિ થઈ જશે. લઈ જાઓ લઈ જાઓ. બા રીચાબેન, તમને શું ખબર કે ઘર કોના નસીબથી ચાલતું હોય? જેને તમે ગાંડો કયો છો ને, કદાચ એના જ નસીબથી તમારું ઘર ચાલે છે. રહેવા દો ને હવે, આ ગાંડાનું શું નસીબ? હા, આ બુદ્ધિ વગરના સડેલાનું શું નસીબ? આ તમારો દીકરો અમારા માથે પડ્યો છે, એને બીજો કોઈ કામ ધંધો તો છે નહીં, બસ આ કરીએ જીજી કર્યો હોય છે. અને ખરેખર તો ઘણી વાર એવું લાગે છે ગાંડો છે પણ કે નહીં, કે ખાલી હોવાના નાટકો કરે છે. હું ગાંડો જ છું. હા, તું ડાઈ છો? હા, હું ડાઈ છું. હા, આ જો એટલી તો અક્કલ છે કે ગાંડો જ છે. લઈ જાઓ, મહેરબાની કરો અમારી પર લઈ જાઓ. તમે ને આખો દિવસ તું ગાંડો છે કરીને એના મગજમાં ઘુસાડી દીધું છે, બાકી એવું નથી, ભોળો છે એ, ગાંડો નથી. વરને કોણ વખાણે, આ વરનીમાં તમને તો તમારો દીકરો સોના જેવો જ લાગવાનો ને, પણ એ તો જે સહન કરતું હોય એને ખબર પડે કે આ કેટલો હેરાન કરે છે અમને. બેટા દેવેન, ચાલ આપણા ઘરે. નથી ઘર બેટા, આપણા ઘરે આપણે બે માં દીકરો રહેશું, રોજ તને સારી સારી રસોઈ બનાવીને હું જમાડીશ તો અને રાખીશ. બેટા, તો ત્યાં દામિની હશે? એ ના હોય તો ભલે ને આવે, પણ તું તો ચાલ. પણ એ આ ઘર છોડીને નહીં આવે ને. કેમ, જ્યાં તું જ્યાં દેવેન ત્યાં દામિની હે ને? એ તો હું દામિનીને પૂછી લઉં. આ નહીં આવે, આ તમારો ગગો છે ને નહીં આવે. આ ડાઈ બેટા, એવું નહીં બોલવાનું, આ તારા સાસુ છે. બસ એને એવું બોલે તો બધું ખોટું છે ને. છે ને, રહેવા દો, સલાહ આપવાની કોઈ જરૂર નથી. બીજી એમની બીજી જેમની, ને બહુ લાગતું હોય ને તો જાઓ સાંકળે બાંધીને તમારા ઘરે લઈ જાઓ, અમને કોઈ જરૂર નથી તમારા આ ગાંડાની. ના રીચાબેન,
મારે તો એને સાંકળી નહીં બાંધવું પડે. કોને ખબર, મારા ઘરે આવશે ને પછી મારા ઘરનો ઉદ્ધાર થઈ જશે. હા હા, તમારા ઘરે રહેવાનો હોત તો રહ્યો હોત ને, પણ મારી દીકરીને પહેલાં તો પોતાના પ્રેમઝાડમાં ફસાવી અને પછી મારા ઘરનો જમાઈ બનીને બેસી ગયો. પીઓ ધંધો શું હતો? અને ખરેખર લઈ જવાતો હોય તો લઈ જાઓ, મારે નથી રાખવો. આને કરું જ છું ને તમારી દીકરીને પ્રેમ. કરે છે ને, એટલે તો અમે ઘડે. દેવેન, મને આની દીકરીએ એવું કીધું હતું કે આ મારે સાસુ થાય, પણ આને અત્યાર સુધી મારી આરે ખોટું જ કહ્યું. બેટા, સાસુ એટલે સાચું નહીં, સાસુ. તારી પત્નીની મમ્મી હોય ને એ તારા સાસુ કહેવાય. હું એ જ કહું છું, સાસુ ખોટું. ના બેટા ના, ઉભા રહો, જા આપણા ઘરે. દામિનીએ કીધું તું શું? મારા સાસુ છે ને એનું ખોટું કરવાનું. આપણે એવું નથી કરવું બેટા, એવું ન કરાય, પાપમાં પડાય. હાલ આપણા ઘરે ચાલ, માં દીકરો. મારે નથી આવું બેટા, આપણા ઘરે ચાલ. હાલો પોતાને શાંતિથી નહીં જીવવા દે. ના, દામિની વગર. દામિનીને હું લઈ આવીશ. નહીં નહીં, એમ નહીં. અધૂરો તો એનો આઈડિયા, પણ મેં આખો કરી નાખ્યો. એટલે સમજ ના પડી, તું શું કરવા ગઈ હતી, શું કરીને આવી, ને કેવો આઈડિયા, ને કઈ વાત કરી રહી છે? એટલે એમ કે તમને ખબર છે, હું દેવેનને પ્રેમ કરતી હતી ત્યારે લગ્ન કરવાનો વિચારે મને મીરાએ જ આપ્યો હતો કે નહીં, એણે જ કીધું હતું કે તું એની સાથે લગ્ન કરી લે. લગ્ન કરતી પહેલા જ્યારે અહીંયાથી મારે ત્યાં જવાનું હતું ત્યારે જ એને મને આઈડિયા આપ્યો હતો કે તું જાય એને કરતાં દેવેનને ઘરે બોલાવી લે ને ઘર જમાઈ બનીને. બરાબર બરાબર. તો હવે હવે તને કયો નવો આઈડિયા આપ્યો મીરાએ? એટલે હવે દેવેન ગાંડા થઈ ગયા છે તો એનો એક સોલિડ આઈડિયા આપ્યો છે. સોલિડ આઈડિયા કયો બોલ ને. મીરાએ છે ને મને એવું કીધું કે તું એને ઘરમાં જ રાખ. ઘરમાં રાખવાનું? હું એને ઘરમાંથી કર કાઢવાનો આઈડિયા આપવાનો છે, ઘરમાં રાખવાનો નહીં. મીરાનું મગજ બેર મારી ગયું છે. ના, પહેલા મેં એને કીધું કે મારે છે ને છૂટાછેડા લેવા છે, પણ દેવેનને સિગ્નેચર કરતા આવડતું નથી. બરોબર બરાબર. મને એને એવું કીધું કે તારે છૂટાછેડા આપવા જ શું કામ છે, તું દેવેન પાસે ઘરના કામ કરાવ, નોકર બનાવીને રાખ, એટલે ઘરના કામ કરવામાં તો ઉપાધિ જતી રહેશે ને. આ એનો અધૂરો આઈડિયા હતો, પૂરો મેં કર્યો. કેવી રીતે? એટલે આપણે છે ને એની પાસે કામ કરાવશું, બરાબર છે, પણ કામ તો સરખું કરવાનો નથી, બધું પૂરું કામ તો કરવાનો નથી, એને થોડી આવડવાનું છે. એટલે એટલે આપણે છે ને એની પાસે વધારે ને વધારે વધારે ને વધારે કામ કરાવીશું, એને હેરાન કરીશું. હેરાન કરીશું, હેરાન કરીશું, બરાબર છે. એટલે કંટાળીને કંટાળીને સામેથી જ એ આ ઘર છોડીને જતો રહે છે. સમાજમાં આપણે કોઈને કંઈ કહેવું નહીં પડે, આપણે કહી શકશું ને કે ગાંડો હતો ને એટલે ભાગી ગયો. છૂટાછેડા લઈએ તો મારું નામ આવે કે મેં જો ગાંડો થઈ ગયો ને એટલે એને છૂટાછેડા આપી દીધા. કેમ પણ મસ્ત આઈડિયા, આઈડિયા મસ્ત. પણ બેટા, કામ કરાવીશું તો નુકસાન નહીં થાય ઘરમાં? થશે ને, પણ આપણે શું કરવાનું ખબર છે? પહેલાં કહેવાનું પડદા સાફ કરી નાખ. પડદા સાફ કરતો હોય ને ત્યારે કહેવાનું કે સોફા સાફ કરી નાખ. સોફા સાફ કરવા જાય ને એટલે થોડી જ વારમાં કહી દેવાનું કે વાસણ ધોઈ નાખ. આવી રીતે છે ને એને કન્ફ્યુઝ કરી નાખવાનો, એટલો કન્ફ્યુઝ કરવાનો, એટલો હેરાન કરવાનો, એટલો માર મારવાનો ને એને. એટલે એ છે ને સામેથી જતો રહેશે, અને એમ પણ કયો ગાંડો હોય જે આવું બધું સહન કરે. વાત તો એકદમ સાચી તારી. અને રહી વાત તમારા નુકસાનીની, તો આપણે શું કરવાનું ખબર છે? એને બહાર સામાન લેવા મોકલવાનો, બહુ વધારે મોંઘી નહીં, 10-15 રૂપિયાની વસ્તુ લઈને. હા હા, પડીકા જેવું. આપ સમજતા નથી મમ્મી, તમે આપવાના 10-15 રૂપિયા છે, પણ એને કહેવાનું શું કે તું કાજુ લઈ આવો, બદામ લઈ આવો, મોંઘી મોંઘી વસ્તુઓ કહેવાનું, તેલનો ડબ્બો મગાવવાનો, આવું બધું કરવાનું. એટલે દુકાનમાં જાશે
દુકાનમાં જશે ને દુકાન વાળો મારશે કે 15 રૂપિયામાં કોણ આ બધી વસ્તુ આપવાનું છે. બરાબર છે, વાહ બેટા વાહ, આઈડિયા તો તારો જબરજસ્ત છે. અને જો રસ્તામાં એ પૈસાને ફાડી નાખે, ખોઈ નાખે, તોય નુકસાની નહીં. 10-15 રૂપિયામાં થોડી નુકસાની જવાની છે. રાહ જોવા બેસીએ તો ગાડી નીકળી જાય, અને આપણે તો ગાડી નથી કાઢવાની, એને કાઢવાનો છે. પણ મમ્મી, મને થોડી દયા આવે છે બિચારા ઉપર. સાની જોને, બિચારાની આ મગજની પરિસ્થિતિ અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે ને. કેવો થઈ ગયો નહીં, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. હા, ક્યાં હતો ને ક્યાં આવી ગયો એમ નહીં, ક્યાં આપણે હતા અને આપણને ક્યાં લાવી દીધા. હા તો આપણે હતા તો એના કારણે જ હતા ને, એ જ તો કમાઈને લાવતા હતા. અત્યારે તો સારું, હા તો સારું છે કે એમણે કમાઈ કમાઈને આપણા 5-7 વર્ષ નીકળી જાય ને, એટલું ભેગું કરી રાખ્યું છે, એટલે ઉપાધિ નથી. હા, ઉપાધિ તો નથી, પણ આ એની માં આવીને એને લઈ જતી હોય ને તો આ બધી પડોજણ નીકળી જાય. પણ તારી સાસુ સમજાવશે, પણ લઈ નહીં જાય, નાલાયક. હા તો ભલે ને ના લઈ જાય, હવે આપણી પાસે સોલિડ પ્રૂફ પ્લાન છે કે નહીં. બહુ મસ્ત પ્લાન છે. જા બેટા જા, કાર્યરત કરે ને. અને સાંભળ, હું થોડી વાર સુઈ જાઉ, આરામ કરું, પછી મને કહેજે શું શું થયું. દેવેન, તમારા સાસુને તમારી મદદની જરૂર છે, આવો તો. એ મને કોઈ જરૂર નથી. એ અહીંયા સેટી પર છે, જલ્દી આવજો. આ તો શું કહું, છોકરી છે કે કોણ છે. જીતની તું મિલતી જાય ઇતની લગે થોડી થોડી લેંગડો. હા ભાઈ, હા હું જોઈ લઈશ. હા હા, ફોન કરું પછી. દેવાંગ ભાઈ પણ. હાય. હા પણ દેવેન, આ શું આવી હાલતમાં અને આ ઠેલી હાથમાં છે, ક્યાં જઈ રહ્યો છે? માર્કેટ. તું ડાયો છો ને, તને કઈ નું આવડે? ગાંડો છું, હોશિયાર છું. હા હા, તું હોશિયાર છે, ગાંડો પણ છે. હા પણ તો તને આ બધું લેવા મોકલ્યો કોને? શું લેવા જાય છે માર્કેટમાં? દૂધ. પછી દૂધ લેવા ડેરીએ જવાનું હોય, માર્કેટમાં ના જવાનું હોય? તને કોઈએ કઈ કહ્યું છે કઈ? એ ડાયા, તને નો ખબર પડે હું ઇન્ટેલિજન્ટ ગાંડો છું. હા હા, આવું બધું તને કોણે શીખવ્યું કે તું ઇન્ટેલિજન્ટ ગાંડો છે? મારા ખોટુએ. તો કોણ મતલબ? મારા એક સાસુ છે, એ બધું ખોટું જ બોલે છે, એટલે એનું નામ ખોટું પાડી દીધું. અચ્છા, મતલબ કે જીવ કરતા પણ વધારે એને કહ્યું, એને મોકલ્યું છે. પણ તું જાય છે શું કામ? આ બધા કામ કરવાની ના પાડી દેતો હોય તો તારે કહેવાનું કે હું બહુ વધારે ગાંડો છું, એટલે હું આવા બધા કામ ના કરું. આમ જો તું આ બહાર નીકળ્યો છે, આ ક્યાંક અટવાઈ જઈશ તો? તને ખબર છે ઘર ક્યાં છે, ક્યાંથી આવ્યો છે પણ ભૂલી ગયો હશે. આમ ગોતી લઈશ. શું ગોતી લઈશ દેવેન? હા હા, મેઇન રોડ આવશે. હા, મેઇન રોડ ઉપર કેટલા બધા વાહનો આવે છે, કઈ થઈ જશે તો? હું ગાંડો છું, મને એ બધું ન નડે. શું ના નડે? હું તારી બાજુમાં જ રહું છું, મને ખબર છે કે તારા આ સાસુમાં તારી પત્ની તારા ઉપર કેટલો જુલમ કરે છે. તને મને મને છે ને, તું કહેશો ને કે ના પાડી દેવાય? હા, તું મેં ના પાડું ને તો એ આવું કરે, મતલબ કે મારે છે. અચ્છા,
પણ મારે શું કામ ને? તારે કહી દે ભાઈ ને કે તું ઘર જમાઈ થઈને આવ્યો છે ઘરમાં, અને જો તું જ્યારે ડાયો હતો, મતલબ કે તું જ્યારે બહુ ડાયો હતો, હા તો તું ડાયો હતો એક સમયે, ત્યારે તે ઘણા બધા રૂપિયા એ લોકોને ઘરમાં વાપરવા આપ્યા છે ને, તો કહેવાનું કે એક સમયે હું ડાયો હતો ત્યારે ઘણા બધા રૂપિયા તમને આપતો હતો. તે હું ડાયો જ હતો? હા ભાઈ હા, તું ડાયો જ હતો મારી જેમ. પણ આ તારા સાસુ માએ અને તારી પત્નીએ તારો મગજ ખરાબ કરી નાખ્યો છે, એટલે કે તને શું સમજાવું, તને તને ગાંડો કરી નાખવામાં આવ્યો છે. તું ગાંડો નહોતો પેલા? ગાંડો નહોતો. એ ભગવાન, તમે મને પહેલેથી કેમ ગાંડો ન બનાવ્યો, આની જેમ ડાયો? અરે દેવેન, તું છોડ ને એ બધી વાત. તું એક કામ કર, આ તારા બા છે કે નહીં? તારા બા? તું તારા મમ્મીને ઓળખે છે ઘરે? હા બા. હા તો ત્યાં જતો રે. હા ત્યાં જઈશ ને તો આ બધા કામ નહીં કરવા પડે, તને કોઈ મારશે પણ નહીં. હું નહીં જાઉં મારો. હા પણ એને લઈ જા ને. એનો આવે? તને કેવી રીતે ખબર કે દામિની નહીં આવે તારી સાથે? ન આવે, હું એને કહું ને એટલે ઈ સીધું. હા 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 હા, સમજી ગયો સમજી ગયો કે એ તારા ઉપર હાથ ઉપાડે છે. હા પણ જો આ તારે માર ને ખોટું એવું ને આ દુખે છે. હા હા, સોજી પણ ગયું છે અહીંયા. પણ એક કામ કર ને, ચાલ હું તારી સાથે આવું છું, પેલા દવાખાને જઈ આવીએ. હા દવાખાને બતાવી દે પછી ખોટું. એ પણ ખોટું? હા વળી પાછું ખોટું કોણ છે આના જીવનમાં? મારું સાસુ. હા તારા સાસુમાં એ આમ પણ ખોટા જ છે, સમજી શકું છું. દેવેન એક કામ કરીએ તો. હા મારો છોડ ને, તને તો કંઈ સમજણ જ નહીં પડે. મારે છે ને અહીંયા નજીકમાં કામ જ છે, તો હું તારી સાથે આવું છું. હા તારે આ લેવા જવું છે ને, આ બધું લઈ અને પછી તને તારી ઘરે મૂકી જઈશ. હા પણ જોજે, રસ્તામાં મને ના ભૂલી જતો પાછો કે મારું નામ શું છે, અને ફરી પાછો એકની એક વાત હું નહીં કરું તારી સાથે. ઇન્ટેલિજન્ટ ગાંડો. હા ચાલ બોલો. હા ચાલ ચાલો.